કોર્પોરેટરો પાસેથી તમે શું કામ કરાવી શકો એ કોર્પોરેટર તમારા માટે શું કરી શકે નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ દર્શક મિત્રો ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી પતી ગઈ અને હવે કોર્પોરેટરો કામે લાગશે પરંતુ અમારે તમને એ માહિતી આપવી છે કે આ કોર્પોરેટરો પાસેથી તમે શું કામ કરાવી શકો એ કોર્પોરેટર તમારા માટે શું કરી શકે એ પહેલાં તમને થોડા આંકડા આપી દઈએ કે ગુજરાતમાં જે આઠ મહાનગરપાલિકા છે એમાં અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર અને જામનગર એ છ મહાનગરપાલિકાઓની ચૂંટણી થઈ ગઈ પરંતુ બે મહાનગરપાલિકા બીજી પણ છે એક છે ગાંધીનગર અને જૂનાગઢ એની ચૂંટણી આવતા વર્ષે થવાની છે છ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થઈ ગઈ એના વોર્ડ અને કોર્પોરેટરની પણ તમને માહિતી આપી દઈએ તો અમદાવાદની અંદર અડતાલીસ વોર્ડ છે અને કુલ એકસો બાણું કોર્પોરેટર છે સુરતમાં ત્રીસ વોર્ડ છે એમાં એકસોને વીસ કોર્પોરેટર છે વડોદરામાં ઓગણીસ અને છોત્તેર કોર્પોરેટર રાજકોટમાં અઢાર વોર્ડ અને બોતેર કોર્પોરેટર ભાવનગરમાં તેર અને બાવન કોર્પોરેટર અને જામનગરમાં સોળ વોર્ડ અને ચોસઠ કોર્પોરેટર એટલે કુલ આ જે છ મહાનગરપાલિકાઓ છે એમાં એકસો ને વોર્ડ છે અને ટોટલ પાંચસો ને છોતેર જેટલા કોર્પોરેટર છે ગુજરાતમાં કોર્પોરેટર એટલે નગરસેવક તો એ આ નગરસેવકની કામગીરી એવી હોય છે કે એ તમારો જે એક વોર્ડ હોય એનો એ પ્રતિનિધિ હોય છે અને એ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસકોની સાથે સંકલન કરીને કામગીરી કરતા હોય છે સામાન્ય રીતે જો તમને પોતાને કોઈ પ્રશ્ન હોય કે ગટરનો કે પાણીનો કે કોઈ એવો પ્રશ્ન હોય તો અથવા બીજા કોઈ આકારણીને લગતા તો તમે ડાયરેક્ટ પાલિકાની ઓફિસે જઈને અથવા ઓનલાઈન ફરિયાદને કરી શકો છો પરંતુ તમારા વિસ્તારની આજુબાજુના જે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે ખાસ કરીને રોડ છે રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઈટ પછી પ્રાથમિક આરોગ્ય પ્રાથમિક શિક્ષણ તો એ બધા પ્રશ્નો માટે કોર્પોરેટર પાલિકા સાથે રજૂઆત કરી શકે છે અથવા લડત આપી શકે છે તો કોર્પોરેટર પાસે ત્રણ રીતના રજૂઆત કરવાના પાવર હોય છે એક તો પહેલાં એ જો તમ તમારી કોઈ રજૂઆત હોય તો એ પાલિકાના અધિકારીઓને વાત કરી શકે જો એ અધિકારીઓ પણથી પણ એ કામનો ઉકેલ ન આવે તો એ સામાન્ય સભામાં રજૂઆત કરી શકે સામાન્ય સભામાં દરેક કોર્પોરેટરોને બોલવાની છૂટ હોય છે તો એ એની રજૂઆત કરી શકે એ ઉપરાંત પણ જો કામ ન થાય તો જે આ નગરસેવકો હોય છે એ લોકોને ગ્રાન્ટ આપવામાં આવે છે હવે એ ગ્રાન્ટ જુદી જુદી હોય છે સુરતની વાત કરીએ તો સુરતમાં એક વોર્ડમાં એક કોર્પોરેટરને દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે એટલે તમે વિચારો કે એક વોર્ડની અંદર ચાર નગરસેવકો હોય છે તો ટોટલ ચાલીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ એક વોર્ડમાં એક વર્ષ માટે મળે છે એટલે આમ તમે જોવા જાઓ તો એક વર્ષમાં એક કોર્પોરેટરને એક કરોડને વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે અમદાવાદમાં કોર્પોરેટરોને પચીસ લાખ રૂપિયાની એક ગ્રાન્ટ મળે છે એક વોર્ડ ડી એક કોર્પોરેટરને કોર્પોરેટરોને પગાર પણ મળે છે એની પણ તમે જાણકારી આપવા માંગીએ છીએ કે સુરતની અંદર એક કોર્પોરેટરને એવરેજ પંદર હજાર જેટલો પગાર મળે છે આમ ચૌદ પાંચસો મળે છે પણ જો એ સ્થાયી સમિતિની મિટિંગમાં હાજર રહી કે જે બીજી કોઈ કમિટીની મિટિંગ હોય એમાં હાજરી આપે તો પાંચસો પાંચસો રૂપિયા જુદા મળતા હોય છે પણ એવરેજ તમે ગણો ને તો પંદર એક હજાર રૂપિયા પગાર અહીંયા કોર્પોરેટરને મળે છે અને એ પગાર ચૂકવે છે સુરત મહાનગરપાલિકા તમારા વિસ્તારના કોર્પોરેટર પાસેથી કામ કરાવવા હોય તમારા વિસ્તારના રસ્તાના પ્રશ્ન હોય કે કોઈ ગટરના હોય કે કોઈ બ્રિજના લગતા હોય પ્રોબ્લેમ તો એ તમે કોર્પોરેટરને મળીને રજૂઆત કરી શકો છો ઘણા નગરસેવકો જાતે પણ એ સમસ્યાને શોધીને પણ રજૂઆત કરતા હોય છે એના વિસ્તારમાં કામ કરવાનું હોય છે બીજું એક જે નગરસેવકનું મહત્ત્વનું કામ છે જે તમને કદાચ કામ લાગે એવું છે કે જો તમારા આધાર કાર્ડ પાન કાર્ડ કે એમાં સુધારો તમારે કરાવવો હોય તો એ કોર્પોરેટરને સિક્કા મારવાનો અધિકાર છે એમાં કોઈ પણ ચાર્જ તમારે આપવાનો નથી એ કોઈ પણ ચાર્જ લેવાને કોર્પોરેટર હકદાર નથી બીજું કે એક મેયર ફંડ બનેલું છે કે કોઈને આરોગ્ય અને સેવાને લગતા આર્થિક રીતના પછાત હોય એને પૈસાની સગવડ ના હોય અથવા કોઈ હોસ્પિટલનો ખર્ચો હોય તો મેયર ફંડમાંથી થોડી ઘણી મદદ મળે છે તો એ મેયર ફંડમાં કોર્પ જે નગરસેવક છે એ ભલામણ કરી શકે છે કે આ વિસ્તારના મારા વ્યક્તિ છે એને આ આ ફંડમાંથી મદદ કરવા વિનંતી વિનંતી છે તો એમાંથી પણ તમને ફંડ મળી શકે છે તો આટલું છે કોર્પોરેટનું કામ આવી બીજી અનેક બાબતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ